साबरकांठा જિલ્લાના પ્રાંતિત તાલુકાના કાલીપુરા ગામે સ્વયંભુ માકાળી મંદિરે 7મ 8મ અને 9મના દિવસે મેરાનું આયોજન થતું હોય છે। 2 વર્ષ બાદ આજથી મેરાની શરૂઆત થઈ છે, જેમાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે। સાથે વર્ષ દરમિયાન ભક્તો દ્વારા રાખવામાં આવેલી બાધા પણ ભક્તો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે। નવરાત્રીના 9 દિવસ અને એમાં પણ 7મ 8મ ने नोमनु अनेरू महत्व होय छे। त्यारे प्रांतिज तालुकाना कालीपुरा गामे आवेल महाकाली मंदिर के जे 700 वर्ष पौराणिक होवानुं मानवामां आवी रह्युं छे, ज्यां कालीपुरा गाम सहित आसपासना गामोना लोको नवरात्रिना 9 दिवसे महाकाली माताजीना दर्शनार्थे हजारोनी संख्यामां भक्तो आवता होय छे। साथे ज अलग अलग मानताओ पण मानता होय छे अने तेओना काम पूर्ण थता नवरात्रिना 7मा 8मा अने 9मना दिवसे त्यां બાધા સ્વરૂપે પૂર્ણ કરવામાં આવતા હોય છે। જો કે કોરોના સમયના 2 વર્ષ સુધી મંદિરમાં કોઈ પણ પ્રસંગ ઉજવવામાં આવ્યો ન હતો અને ચાલુ સાલે ધામધૂમથી ઉલ્લાસભેર નવરાત્રીનો પ્રસંગ ઉજવવામાં આવ્યો છે। સાથે 2 દિવસીય માટે મેરાની શરૂઆત પણ કરવામાં આવી હતી। આજે 7મના દિવસે માતાજીને 21 ફૂટની ધજા પણ ચઢાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લાભ લીધો હતો। રાવલ ચેડેસ્ટીવી પ્રાંતિ જી પ્રકારે આ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા 3 દિવસે મેળો યોજવામાં આવતો છે, શું માન્યતાઓ શું વિશેષતાઓ? આ કાલીપુરા મહાકાળી માતાજીનું મંદિર વર્ષો પુરાણું પ્રસિદ્ધ મંદિર છે। મહાકાળીને ખૂબ લોકોના પ્રત્યે આજુબાજુના અને બીજા ગુજરાત સાબરકાંઠા જિલ્લા બહારથી પણ આ 7મ 8મ સુધી 7મ વર્ષો થઈ અહીંયા મેળો ભરાય અને મેળાની અંદર 7મની રાત્રે અને 8મને આખો દિવસ ખૂબ જ માનવ મેળાનું ઉમટતું હોય છે। અને જેમને એમને જે માન્યતાઓ જે બાધાઓ રાખેલો હોય લોકોએ, કે કાલે તો બપોર સુધીમાં અહીંયા લગભગ 700-800 તો ગરબા એમના જે માટીના ગરબા જે બાધાઓ રાખે આવી જતા હોય એ લઈને આવતા હોય અને રાત્રે પણ ગાતા ગાતા લોકો વર્ષોથી આવે છે અહીંયા મહાકાલીને એમના પ્રત્યે ખૂબ શ્રદ્ધા અને શ્રદ્ધાના કારણે એ લોકો આવે અને વર્ષોથી આ સુપ્રસિદ્ધ મેળો મારો જન્મ નતો પણ વર્ષોથી લગભગ આશરે 500-600 વર્ષથી આ ગામની અંદર મેળો પણ પહેલો ફક્ત મહાકાલીને લઈને જૂનું મંદિર હતું એ જેવું જૂનું મંદિર નવીન કરી અને અત્યારે મહાકાલી માતાજીનું અને મહાદેવજીનું આધુનિક મંદિર બનાવેલું છે અને વર્ષોથી લોકો અહીંયા આવતા